હેલો, જાગૃત આવાજમાં મારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે આપણે ડિપ્લોમા ટુ ડિગ્રી નું જે એડમિશન છે એમાં ડિપ્લોમા ટુ ડિગ્રીમાં જે લોકો એડમિશન લેવા માંગતા હોય લોકો માટે આજે આપણે ટોપ 20 સારી એવી કોલેજની વાત કરવાના છીએ. જે કોલેજમાં તમે એડમિશન લો તો તમારું કરિયર બનવાના ચાન્સીસ સારા છે, રાઈટ? અને જો આ જે વિડીયો જે છે આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. દરેકના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોઈ શકે છે. હું જે સમજુ છું, હું જે જાણું છું એના હિસાબે હું તમને કહીશ કે આપણે ગુજરાતની ટોપ 20 કોલેજ કઈ છે જેની અંદર તમારે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવું જોઈએ. આની અંદર અમે કયા કયા ક્રાઇટેરિયા લીધા છે, તો આની અંદર અમે કોલેજની ફીસ ને ક્રાઇટેરિયામાં લીધી છે, કોલેજનું લોકેશન એને પણ ક્રાઇટેરિયામાં લીધું છે, અને કોલેજનું પ્લેસમેન્ટ જે છે એને પણ ક્રાઇટેરિયામાં લીધું છે. લોકેશનને કેમ ક્રાઇટેરિયામાં લીધું છે? કેમ કે કોલેજમાં જો લોકેશન સારું હશે તો પછી તમારે આગળ ફોર એક્ઝામ્પલ બીજી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી હોય, એટલે ફોર એક્ઝામ્પલ તમારે ગેટની તૈયારી કરવી હોય, એમબીએ માટે કેટની તૈયારી કરવી હોય, બહાર ભણવા જવું હોય તો આઈએલટીએસ, ટોફેલ, જીઆરઈ આ બધી જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવી હોય, અથવા તો તમારે જીપીએસસી ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવી હોય, અથવા તો કોઈ સોફ્ટવેર શીખવા હોય, તો એના માટે તમારી પાસે સારું સિટી, સારું લોકેશન હોવું જરૂરી છે એક્સ્ટ્રા એક્ટિવિટી માટે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને અમે લોકો ટોપ 20 કોલેજ બનાવી છે. તમને જો યોગ્ય લાગતી હોય તો તમે લોકો આ કોલેજ પ્રમાણે તમે તમારું એડમિશન લઈ શકો છો. અને વધારે જો તમારે ડિપ્લોમા ટુ ડિગ્રીની બધી જાણકારી જોઈતી હોય તો નીચે ટેલિગ્રામ ગ્રુપની એક લિંક આપેલી છે, ફટાફટ એની પર ક્લિક કરીને જોડાઈ જાઓ અને એમાં તમે લોકો બધી જ તમારી એડમિશન રિલેટેડ બધી માહિતી એમાં આવતી રહેશે. તો સૌથી પહેલા વાત કરશું આપણે કે 20મા નંબરની જે કોલેજ છે એ ગણપત યુનિવર્સિટી છે. મહેસાણા ખેરવા જે વાત કરી છે એ ગણપત યુનિવર્સિટીને આપણે 20મા નંબર આપીએ છીએ. એના પછી 19મા નંબર પછી સીકે પીઠાવાલા, સીકે પેઠાવાલા જે સુરતમાં આવેલી છે તમે એમાં પણ એડમિશન લઈ શકો છો. 18મા નંબર પર મારવાડી કોલેજ છે, મારવાડી કોલેજ એટલે કે રાજકોટમાં આવી છે. એના પછી 17મા નંબરે કોલેજ છે જીઆઈટી, ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એ ગાંધીનગરમાં આવેલી કોલેજ છે. 16મા નંબરે છે સિલ્વર ઓક યુનિવર્સિટી. આ જે સિલ્વર ઓક યુનિવર્સિટી જે છે એ અમદાવાદમાં આવેલી કોલેજ છે, એસજીઆઈ પર આવેલી કોલેજ છે. એના પછી એલડીઆરપી જે છે એ પણ અમદાવાદ ગાંધીનગરની વચ્ચે આવેલી કોલેજ છે, એમાં પણ તમે એડમિશન લઈ શકો છો. 14મા નંબરની જે કોલેજ છે એ ઇન્ડસ છે. ઇન્ડસ જે કોલેજ છે એ પણ સારી કોલેજ છે, જેમાં તમે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તમે એડમિશન લઈ શકો છો. એ પણ અમદાવાદમાં આવેલી કોલેજ છે. એના પછી વાત કરીએ 13મા નંબર એલજે કોલેજ છે, એ સરખેજ પર આવે, સરખેજ ગાંધીનગર હાઈવેમાં સરખેજ બાજુ આવેલી કોલેજ છે અમદાવાદની અંદર. એમાં પણ તમે એડમિશન લઈ શકો છો, એમાં પણ તમારા પ્લેસમેન્ટના ચાન્સીસ સારા હોય છે. 12મા નંબરે વાત કરીએ તો ચારુસેટ ચાંગામાં પણ તમે એડમિશન લઈ શકો છો. 11મા નંબરે છે એસયુઆઈટી વાસદ, સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એમાં પણ તમે એડમિશન લઈ શકો છો. એના પછી 10મા નંબરે છે એડીઆઈટી જે કોલેજ છે એ આવેલી છે વિદ્યાનગરમાં, આણંદમાં વિદ્યાનગર જે સિટી છે સિટીમાં એ આ એડીઆઈટી કોલેજ આવેલી છે. એડીઆઈટી કોલેજ પછી જીઈસી ગાંધીનગર, જીઈસી એટલે કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગર, એમાં તમે એડમિશન લઈ શકો છો. પછી આપણે વાત કરીએ 8મા નંબરની કોલેજ તો જીસેટ, આ જીસેટ જે છે એ પણ વિદ્યાનગરમાં આવેલી છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, એમાં પણ તમે એડમિશન લઈ શકો છો, એમાં પણ તમારા પ્લેસમેન્ટના ચાન્સીસ સારા છે. 7મા નંબરે વાત કરીએ તો 7મા નંબરે છે પીડીપીયુ, પંડિત દીનદયાળ જે પેટ્રોલિયમ યુનિવર્સિટી જે છે એમાં તમે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લઈ શકો છો. એમાં તમારે પણ પ્લેસમેન્ટના ચાન્સીસ અને બીજી બધી એક્ટિવિટી તમારા ઓવરઓલ ડેવલપમેન્ટના ફેકલ્ટીના બધા સારા ચાન્સીસ છે. 6મા નંબરની વાત કરીએ તો વીજીઈસી ચાંદખેડા, બરોબર? તો વીજીઈસી ચાંદખેડા, ચાંદખેડા એટલે કે અમદાવાદ જ કહેવાય, અમદાવાદમાં આવેલી કોલેજ છે, આ પણ એક ગવર્મેન્ટ છે જેમાં તમે એડમિશન લઈ શકો છો ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર. એના પછી ડીડીઆઈની વાત કરીએ, ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જે નડિયાદમાં આવેલી કોલેજ છે, આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ પણ છે અને ગવર્મેન્ટ કોલેજ પણ છે, એટલે આને સેમી ગવર્મેન્ટ કોલેજ પણ કહી શકાય, એમાં તમે તમારું ડિપ્લોમા ટુ ડિગ્રીનું એડમિશન લઈ શકો છો. એના પછી આપણે વાત કરીએ બીવીએમ, બીવીએમ એ ગવર્મેન્ટ પણ છે અને સેલ્ફ ફાઇનાન્સ પણ છે, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ફૂલ ફોર્મ છે, જે એ પણ વિદ્યાનગરમાં આવેલી કોલેજ છે જેમાંથી હું પોતે ભણેલો છું, મિકેનિકલ એન્જિનિયરિંગમાંથી કરેલું છે, એમાં પણ તમે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લઈ શકો છો અને તમે તમારું કરિયર સારી રીતે બનાવી શકો છો. 3જા નંબરની વાત કરીએ તો 3જા નંબરે એલડી એન્જિનિયરિંગ કોલેજ, જે અગેન અમદાવાદમાં આવેલી છે, આ કોલેજ પણ સારી છે અને એમાં પણ પ્લેસમેન્ટ પણ સારું થાય છે, તો એમાં પણ તમે ડિપ્લોમા ટુ ડિગ્રીની અંદર એડમિશન લઈ શકો છો. એના પછી વાત કરીએ આપણે એમએસયુ યુનિવર્સિટી, બરોડા, એમાં પણ તમે એડમિશન લઈ શકો છો અને એમાં તમારું કરિયર સારું બની શકે છે. અને ફર્સ્ટ નંબરે જે કોલેજ છે એ આપણે કહી શકીએ છીએ દિરમા યુનિવર્સિટી, એમાં પણ તમે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લઈ શકો છો. તો આ જે ટોપ 20 મેં કોલેજ કીધી, આ ટોપ 20 કોલેજમાં તમે એડમિશન લઈ અને તમે તમારું કરિયર સારું બનાવી શકો છો, તમારા પ્લેસમેન્ટ થવાના ચાન્સીસ છે. જો પ્લેસમેન્ટ ના થાય તો પણ તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ જે છે, એટલે કે તમારે કોઈ સોફ્ટવેર શીખવા હોય તો એ બધી વસ્તુ તમે તમારી એ સિટીમાં રહીને કરી શકો છો. આના સિવાય બીજી બધી કોલેજો પણ છે, પણ આ એકોર્ડિંગ ટુ મી આ ગુજરાતની સારી 20 કોલેજ છે જેમાં તમારે ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવું જોઈએ. ઠીક છે, બાય બાય.